अस्सलामुअलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन एजुकेशन में आप सबनों खूब खूब स्वागत करे छे। धोरण बे आपणो धोरण छे, बीजू धोरण। आजे तारीख 17/6/2021, वार गुरुवार, अने आपणो विषय छे अंग्रेजी, एटले के अंग्रेजीनो तास छे। आपणे अंग्रेजी विषयनुं लेखन कार्य करीशुं। विषयांक आल्फाबेट। आप सौने खबर ज छे के हमणां आपणो ब्रिज कोर्स चाले छे, अने ब्रिज कोर्समां आपणे आल्फाबेट शीखी रह्या छीए। आल्फाबेट एटले के स्मॉल लेटर्स अने कैपिटल लेटर्स, एटले के पहली एबीसीडी अने बीजी एबीसीडी। पहली एबीसीडी आपणे शीखी ज चूक्या छीए, अने आपणे हवे बीजी एबीसीडी शीखी रह्या छीए, बराबर ने? तो बीजी एबीसीडीमां आपणे आजे मूळाक्षर के थी ओ सुधी शीखीशुं। गया तासमां आपणे मूळाक्षर एफ थी जे सुधी શીખી ગયા હતા કે કઈ રીતે એનું લેખન કાર્ય ચાર લીટીની નોટમાં કરી શકાય, અને આપણે વાંચન પણ સાથે સાથે કરી ચૂક્યા હતા। હવે જે પછી મૂળાક્ષર આવે છે કે, એટલે આપણે કેથી મૂળાક્ષર શીખીશું। એના પહેલાં આપણે પુનરાવર્તન કરી જઈએ, તો ચાલો આપણે બોલીએ એથી લઈને આપણે જે સુધીના મૂળાક્ષરો બોલીશું। તમે પણ મારી સાથે બોલો। એ ફોર એપલ, બી ફોર બોલ, C for cat, D for dog, E for elephant, F for fan, G for gun, H for house, I for ice cream, J for jug। આટલા મૂળાક્ષરો આપણે અગાઉના તાસોમાં શીખી ગયા, બરાબર ને? ચિત્ર પરથી આપણે સમજ પણ મેળવી ગયા। હવે આજે આપણે કે મૂળાક્ષરથી શીખીશું, તો સૌથી પહેલાં અહીંયા આપણે ચિત્ર પરથી સમજ મેળવીએ। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ। તો પહેલી એબીસીડીમાં આપણે કઈ રીતે કે લખતા હતા? પહેલાં ઊભી લાઈન, ત્યાર પછી મોટી લાઈન ત્રાસી કરવાની, અને એની નીચેની લાઈન પણ મોટી ત્રાસી કરવાની। હવે આપણે બીજી એબીસીડીમાં કે કઈ રીતે લખીશું? તો સૌથી પહેલાં ઊભી લાઈન કરવાની, એના પછી ત્રાસી લાઈન આપણે આડી થોડીક નાની કરવાની, ઉપર સુધી આપણે લઈ જવાની નથી। જુઓ, અહીંયા કેપિટલમાં ઉપર સુધી છે, અહીંયા સ્મોલ લેટર્સમાં અડધે સુધી જ છે, એટલે થોડીક નાની આપણે ત્રાસી લાઈન કરવાની, અને ફરીથી એની નીચે બીજી ત્રાસી લાઈન કરવાની, એટલે આપણો કે ફોર કાઇટ બનશે। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ। કે પછી મૂળાક્ષર આવશે એલ, કે એ પછી શું આવશે? એલ। તો એલ કઈ રીતે લખાય? પહેલાં ઊભી લાઈન અને પછી આડી લાઈન, આ થયો કેપિટલ લેટર્સ એલ। હવે આપણે સ્મોલ લેટર્સમાં કઈ રીતે લખીશું? તો ફક્ત ઊભી સીધી લાઈન જ કરવાની। શું કરવાનું? ફક્ત ઊભી સીધી લાઈન કરવાની, એટલે એલ ફોર લાયન બનશે। એલ ફોર લાયન, એલ ફોર લાયન, લાયન એટલે સિંહ। એલ પછી મૂળાક્ષર આવશે એમ, એમ ફોર મંકી। તો અહીંયા પહેલાં કેવી રીતે આપણે લખતા હતા? ઊભી લાઈન, પછી વચ્ચે ત્રાસી લાઈન, એને જ જોડીને બીજી એક ત્રાસી લાઈન, અને એને જ જોડીને એક ઊભી લાઈન, એમ આપણે કેપિટલ લેટર એમ લખતા હતા। હવે સ્મોલ એમ લખવું છે તો કઈ રીતે લખવાનું? તો નાની ઊભી લીટી કરવાની, એને જ જોડીને એક વળાંક બનાવવાનો, અને એને જ જોડીને એક બીજો વળાંક બનાવવાનો, તો આપણો મૂળાક્ષર એમ તૈયાર થશે। એમ ફોર મંકી, એમ ફોર મંકી, એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો। એમ પછી મૂળાક્ષર આવશે એન,
N for nurse, N for nose बोली सको, N for net बोली सको, N for nurse बोली सको, तमे गम्मे ए शब्द बोली सको के जेनो अर्थ बराबर निकलतो होय। N for nurse, अहीं एन कई रीते लखाशे, ऊभी लाइन पछी वच्चे त्रासी लाइन अने फरी पाछी ऊभी लाइन, आ कैपिटल लेटर्स नो एन थई। अने स्मोल लेटर्स नो एन एटले के अपने नानी ऊभी लीटी करवानी अने एना पछी वणाक बनावानो, एटले एन फोर नर्स लखाशे। एन फोर नर्स, नर्स एटले परिचारिका। एना पछीनो मूळाक्षर छे ओ, एना पछीनो मूळाक्षर छे ओ। ओ फोर ओरेन्ज, ओ फोर ओरेन्ज, तो कैपिटल ओ कई रीते लखाय, आ रीते मोटो ओ लखवानो। अने स्मोल ओ एटले के कैपिटल जेवो ज लखाशे पण ए नानो लखाशे, एटले ओ फोर ओरेन्ज, ओ फोर ओरेन्ज, ओरेन्ज एटले नारंगी। हवे तमने आमां समज पड़ी गई ने कि कैपिटल लेटर्स कई रीते लखाय अने स्मोल लेटर्स कई रीते लखाय, बराबर ने? આપણે લખવા માટે સાદી સમજ તો મેળવી જ ચૂક્યા કે કઈ રીતે મૂળાક્ષર લખાય, પણ હવે આપણે ચાર લીટીની નોટમાં લખતા શીખવાનું છે। તો ચાલો આપણે ચાર લીટીની નોટમાં લખવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે હાસ્યમાં લખીશું મૂળાક્ષર કે થી ઓ, અને અહીંયા તારીખવાર લખીશું। ત્યાર પછી આપણે લીટીઓ દોરીને ખાના બનાવીશું, એક બે ત્રણ અને ચાર, ચાર લીટી દોરીને આપણે પાંચ ખાના બનાવવાના છે। હવે સૌથી પહેલાં આજે આપણે કે મૂળાક્ષરનું વાંચન કર્યું છે, તો અહીંયા આપણે પહેલા ખાનામાં મૂળાક્ષર કે લખીશું। તો કઈ રીતે લખીશું, આ પહેલી ત્રણ લીટી ભેગી કરીને કે લખવાનું, એના પછી આ રીતે વચ્ચેના જ ખાનામાં નાની ત્રાસી લીટી કરવાની, અને વચ્ચેના જ ખાનામાં નાની બીજી એક ત્રાસી લીટી કરવાની, તો કે ફોર કાઇટ મૂળાક્ષર બનશે। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ। કે પછી મૂળાક્ષર આવશે એલ, તો મેં તમને કહ્યું તે જ રીતે એલ કઈ રીતે લખાય, સીધી ઊભી લીટી। એટલે આ એક બે અને ત્રણ લીટી ભેગી કરીને સીધી ઊભી લીટી કરીશું તો આપણો મૂળાક્ષર એલ બનશે। એલ ફોર લાયન, એલ ફોર લાયન। એલ પછી મૂળાક્ષર આવશે એમ, તો એમ કઈ રીતે લખીશું, પહેલાં વચ્ચેના ખાનામાં પહેલાં નાની ઊભી લીટી કરવાની, પછી એક વણાંક દોરવાનો અને પછી બીજો વણાંક દોરવાનો, એટલે મૂળાક્ષર એમ બનશે। એમ ફોર મંકી, એમ ફોર મંકી। એના પછી મૂળાક્ષર આવશે એન, તો અહીંયા શું કરીશું, પહેલાં નાની ઊભી લીટી કરીશું વચ્ચેના જ ખાનામાં, અને ત્યાર પછી એક જ વણાંક બનાવીશું। એમ મૂળાક્ષરમાં બે વણાંક બનાવવાના છે, અને એન મૂળાક્ષરમાં એક જ વણાંક બનાવવાનો છે। આ બંને મૂળાક્ષર તમારે ખૂબ જ ધ્યાનથી લખવાના છે, બરાબર ને? એન ફોર નર્સ અથવા એન ફોર નેટ। એન પછી મૂળાક્ષર લખીશું ઓ, તો ઓ આપણે પહેલી એબીસીડીમાં આ ત્રણ લાઇન ભેગી કરીને મોટો ઓ લખતા હતા, પણ હમણાં આપણે બીજી જ એબીસીડી એટલે કે સ્મોલ લેટર્સમાં આ વચ્ચેના જ ખાનામાં ઓ લખીશું, એની બહાર આપણે જવાનું નથી। ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ। કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નર્સ, ઓ ફોર ઓરેન્જ। એ જ મુજબ આપણે આખા પાનામાં લીટીઓ ભરી ભરીને લખવાનું રહેશે, બરાબર ને? અહીંયા મેં તમને બે જ લીટીમાં લખીને બતાવ્યું છે, તમારે આખા પાનામાં દરેક લીટીમાં ભરીને લખવાનું રહેશે અને સાથે બોલવાનું પણ રહેશે। હવે આપણે જાતે લખીને જોઈએ, આપણે અહીંયા સ્લાઇડ ઉપર પર જાતે લખીને જોઈએ કે કઈ રીતે લખાય। તો આપણે સૌથી પહેલાં લખીશું મૂળાક્ષર કે, એટલે પહેલાં ઊભી લીટી, એના પછી વચ્ચેના ખાનામાં આમ ક્રોસ લીટી, અને એને જ જોડીને બીજી એક ક્રોસ લીટી, એટલે આપણો મૂળાક્ષર થશે કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, બરાબર ને? બરાબર ધ્યાનથી લખો ત્યારે ધ્યાનથી લખવાનું, જરા પણ તમારી ભૂલ થવી જોઈએ નહીં। કે પછી આવશે એલ, એટલે આ રીતે એલ લખીશું, એલ ફોર લાયન। એના પછી આવશે મૂળાક્ષર એમ, એટલે અહીંયા આપણે મૂળાક્ષર એમ લખીશું, બરાબર? આ થયો મૂળાક્ષર એમ। એના પછી મૂળાક્ષર શું લખીશું, એન, તો આ રીતે એન લખીશું।
एम एन पछी आवशे ओ तो अहीं आपणे लखीशुं छेल्ला ओ बराबर के एल एम एन ओ फरीथी आपणे जोईए ऊभी लाइन अने वच्चेना खानामां बे त्रासी लाइन के फोर काइट एल फोर लायन एम फोर मंकी आ रीते वणाकथी बनावानुं छे एना पछी छे एन फोर नर्स एना पछी आवशे ओ फोर ओरेन्ज के एल एम एन ओ के एल एम एन ओ आ रीते व्यवस्थित तमारे चार लीटीनी नोटमां लखवानुं रहेशे। नोटमां नवा पाना पर आजनी तारीख वार ऊपर हास्यमां हेडिंग अने खानाओ दोरीने स्वच्छ अक्षरे सारा अक्षरे तमारे तमारी जाते ज लखवानुं छे। भूसी भूसीने पानू गंदू करवानुं नथी। बोलता जजो अने लखता जजो अने नोट कम्प्लीट राखजो। हवे नवा विषय वस्तु साथे आपणे आवता तासमां मळीशुं। ત્યાં સુધી દરેકને અલ્લાહ હાફિઝ। થેન્ક યુ।